स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्नाम्बुज पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर ग्रंथनी अंदर पूर्व बे अने तरंग तेर એની અંદર એમ લખે છે અને સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને એમ કથા સંભળાવી રહ્યા છે કે મહારાજ હરિદ્વારથી તપોવનમાં આવ્યા છે। તપોવનની અંદર અનેક યુગોથી તપ કરતા ઋષિમુનિઓ છે। ત્યાં આમ્રવૃક્ષો છે ઘણા બધા। એ આમ્રવૃક્ષોની નીચે એક એક ઝાડ નીચે એક એક ઋષિમુનિ બેઠા છે। મહારાજ જ્યારે તપોવનમાં પધાર્યા ત્યારે આ ઋષિમુનિઓએ મહારાજ માટે ફળ, મેવા, મીઠાઈઓ બધું લાવ્યા। મહારાજ એક પર્વતના ઊંચા શિખર ઉપર જઈને બેઠા। ગંગાના કાંઠા ઉપર આ તપોવન આવેલો છે। ઋષિકેશથી 250 કિલોમીટર થાય છે અને લગભગ ત્યાં પહોંચતા આજના રસ્તાઓ પ્રમાણે 5-6 કલાક થાય। એ તપોવનની અંદર ત્યાં બાજુમાં જે પહાડ છે, પહાડ ઉપર જઈને મહારાજ બેઠા ત્યાં ઋષિમુનિઓ ફળ લાવ્યા। ફળ મહારાજે બાલમુકુંદને ધરાવ્યા અને પછી મહારાજ જમ્યા। ઋષિમુનિઓએ તુરંત પ્રશ્ન પૂછ્યો કે તમારે બાલમુકુંદને ધરાવવાની જરૂર જ નથી, કારણ કે તમે તો સ્વયં જ ભગવાન લાગો છો। ત્યારે ભગવાને પ્રતિમાનો મહિમા કીધો છે, મૂર્તિનો મહિમા કીધો છે અને મહારાજે એક ટકોર કરી છે કે મૂર્તિઓની સ્થાપના અજ્ઞાની લોકોના માટે મૂર્તિ પૂજા કાઢવામાં આવી છે, ખાસ કરીને કારણ કે અજ્ઞાની ને અહંકારી લોકો પ્રત્યક્ષ ભગવાનને સ્વીકારી શકતા નથી। પ્રત્યક્ષ કહેતા જ્યારે મનુષ્ય આકારે ભગવાન અથવા ભગવાનના અવતારો હોય ત્યારે એને સ્વીકારવા બહુ કઠિન પડે, કારણ કે ગઈકાલે કીધું તું એમ એ કંઈ કે વઢે એ સહન ના થાય અને પ્રતિમા સ્વરૂપે હોય ત્યારે કંઈ બોલે નહીં। એટલે અહંકારી જીવો, અજ્ઞાની જીવો એના કલ્યાણને માટે પ્રતિમારૂપ ભગવાનની સ્થાપના કરેલી છે એવી મહારાજે વાત કરી। ત્યાર પછી મહારાજે સિદ્ધોને એમ પણ કીધું કે પ્રતિમા છે એ પ્રતિમાની ક્યારેય કોઈ પરંપરાની ગાદી ચાલતી નથી, એટલે પ્રતિમા એકની એક જ રહે છે। અને મહારાજે કીધું છેલ્લે કે જે ખળ હોય, નાસ્તિક હોય અને આસુરી હોય એવો વ્યક્તિ જે છે એ ક્યારેય પણ ભગવાનના અવતારને માનતો નથી, ભગવાનના અવતારોને કે ભગવાનને સ્વયં માનતો નથી અને મરીને જમપુરીમાં જાય છે। આટલી વાત મહારાજે કરી હતી। ત્યાંથી આગળ આવે સ્વામી ઉત્તમ રાજાને સંભળાવે છે, નીલકંઠવરની આગળ ઋષિમુનિઓને કહે છે દૈવી આસ્તિક સરળ ચિત્ત તાહિત હરિ અવતાર વાર વાર હી દરત હે કરન જન ઉદ્ધાર અસુરી દૈવી હોત હે નાસ્તિક આસ્તિક હોત ખલ હોવત સરલ ચિત્ત નિજ દોષ જબ જોત
खल होवता सरल चित निज दोष जब जोत। गई काले महाराजे ऋषि मुनिओने एम बात करी के प्रतिमामां जेने प्रगट भाव होय, प्रगट भाव ऊपर बहु वजन गई काले कथा दरमियान आपणे समझ्या हता। प्रतिमा तो एकनी एक ज होय छे, परंतु जेटलो प्रगट भावमां फेर એટલો ભગવાનની અનુભૂતિમાં ફેર। દ્વારિકાધીશ એકના એક હતા, મીરાબાઈ આખા સમાઈ ગયા અને હજારો લોકો એ દ્વારિકાધીશના દર્શન કરે છે, પરંતુ જે ફળ મીરાબાઈને થયું એ હજારો કે લાખોને ન થયું। હરિકૃષ્ણ મહારાજ વર્તાલમાં એના એ જ છે કે જે હરિકૃષ્ણ મહારાજ રામ પ્રતાપભાઈ અમદાવાદથી દર પૂનમે જ્યારે સંગ લઈને ચાલતા આવે ત્યારે હરિકૃષ્ણ મહારાજ પગથિયા ઉતરે, પગથિયા ઉતરી રામ પ્રતાપભાઈને હાર પહેરાવે અને કે ભૈયા ઉતારા કરો, અને ત્યારે રામ પ્રતાપભાઈ ઉતારા કરતા, એ જ હરિકૃષ્ણ મહારાજ છે। પણ એને એવો પ્રગટ ભાવ, ત્યાર પછી પણ ઘણા બધા સંતો ભક્તોને એ જ હરિકૃષ્ણ મહારાજે પ્રગટ ચાલીને હાર આપ્યો છે, બધું જ કર્યું છે, પણ જેની માટે જેવો ભાવ, પૂજ્યપાદ ગુરુજીના બાળપણની અંદર 50 વર્ષના અંકની અંદર આ ચરિત્ર લખેલું છે, નંદાખ્યાન પુસ્તકમાં પણ લખેલું છે કે દાદા ગુરુજીએ જ્યારે સાધુ થવા માટે ઘનશ્યામ મહારાજની રજા લેવા કીધું ત્યારે સુરતના ઘનશ્યામ મહારાજ પાસે એક પગે માળા કરી 1 વર્ષ સુધી ઘનશ્યામ મહારાજ ભજન કર્યું। રોજ સાંજે 4 વાગ્યાથી આવું કરતા, તો એકાદશીના દિવસે ઘનશ્યામ મહારાજે પ્રગટ મૂર્તિમાંથી બહાર આવીને ગાલ ઉપર ટપલી મારીને સાધુ થવાની રજા આપી, જે ઇતિહાસને આપણે અનેકા અનેક વખત સાંભળ્યો છે। ગાલ ઉપર ટપલી મારીને, આભાસ કરીને નહીં, ગાલ ઉપર ટપલી મારીને હું તને સાધુ થવાની રજા આપું છું, પ્રગટ ભાવ। ઘનશ્યામ મહારાજ તો એના એ જ છે, આજે પણ સુરતમાં બિરાજે છે, પરંતુ પ્રગટ ભાવવાળાને બધું દેખાય। અમે જ્યારે પૂજ્યપાદ ગુરુજી સાથે ચારધામની યાત્રાઓ, માનસરોવરની યાત્રામાં જઈએ ત્યારે ગુરુજીને ઘણી વખત જ્યારે જ્યારે યાત્રામાં ગયા ત્યારે મહારાજ નીલકંઠવરની સ્વરૂપે ત્યાં મળે, ઘણી રાત્રિઓએ નીલકંઠવરની રૂપે મહારાજ ત્યાં એવા દર્શન આપીને મળે, એવા પ્રસંગો છે। કહેવાનો અર્થ, સાચાને સોગા ગના નથી મોગા થયા મહારાજ, ખોટાને વળી ખોડતા ન મળે તે દી કે આજ। સાચો છે ને એને હાવ સોગા છે, અને ખોટાને તો એ દિવસે મહારાજ મનુષ્ય આકારે વિચરણ કરતા હતા ને, તોય કોઈ એવું કહેતા ને સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે તો બધા કે એને તો બાબરીઓ ભૂતવશ કર્યો છે, સ્વામિનારાયણ કંઈ ભગવાન નથી। બોલો, મહારાજ સર્વ અવતારના અવતારી આ પૃથ્વી ઉપર આવી અને અંતર્ધ્યાન લીલા કરી એવા દર્શન આપ્યા, મનુષ્ય આકારે શું, જેટલા પૃથ્વી પર મનુષ્યો હતા એમાંથી મહારાજનું નામ જેટલાએ સાંભળ્યું બધા ખેંચાઈને આવી જ ગયા? ના, આસુરી એવાય હતા કે ના ખેંચાયા। એટલે પ્રગટ ભાવ જેટલો દ્રઢ હોય, મનુષ્ય આકારે હોય કે પછી પ્રતિમા સ્વરૂપે હોય, પણ જેટલો પ્રગટ ભાવ દ્રઢ એટલા ભગવાન નજીક, જેટલો પ્રગટ ભાવ દ્રઢ એટલા જ મોટા મુક્તો આપણાથી નજીક, એટલા જ નજીક। કોઈ મુક્તોએ આપણને વરદાન દીધું હોય, વચન આપ્યું હોય, હું તને તારા અંતકાળે લેવા આવીશ, એ તો આ પૃથ્વી પર મનુષ્ય આકારે અંતર્ધ્યાન થઈ ઘણા વર્ષો થઈ ગયા હોય, તો પણ એવી દ્રઢતાથી જે મુક્તોના વચનમાં વળગી રહે છે તો મુક્તો અંતકાળે એમને લેવા આવે છે, આવે છે। ખાંડલીના શિવાભાઈનું દ્રષ્ટાંત ગુરુજી ઘણી વખત આપે છે, વિરસદ દ્વારા જ્ઞાનજી અને સ્વામીએ કીધું હતું કે શિવા હું તને લેવા આવીશ, બીડી પીવાની ટેવ હતી, બોલો બીડીની ટેવ, તે બીડી હોતા સ્વામી લઈ ગયા છે। ઘણા સંતોએ સમજાવેલું કે બીડી નહીં બાપા, કે મને તો મારા ગુરુએ કીધું છે એ આવશે, કે અને સ્વામી આવ્યા અને લઈ ગયા। પ્રગટ ભાવ, ભગવાનમાં પ્રગટ ભાવ, સાધુમાં પ્રગટ ભાવ, હરિભગતમાં પ્રગટ ભાવ,
પ્રગટ એટલે જેવા છે એવા જાણવા, એને પ્રગટ ભાવ કહેવાય. મહારાજે કહ્યું, ભગવાનને, ભગવાનના સંતને, ભગવાનના ભક્ત, ભગવાનના સંતો ભક્તોને આ લોકના નહીં પરલોકના જાણવા, એવું જાણે એ પ્રગટ ભાવ કહેવાય. એવી પ્રગટ ભાવની ઘણી વાતો છે, પ્રસંગોપાત આપણે ક્યારેક આગળ પણ કરીશું. આજે મહારાજ તપોવનના ઋષિમુનિઓને કહે છે, જે જીવ દૈવી હોય, આસ્તિક હોય અને સરળ ચિત્તવાળો હોય તેના માટે જ ભગવાનનો અવતાર છે. ભગવાન જ્યારે પૃથ્વી પર આવે ત્યારે જીવ દૈવી હોવો જોઈએ, આસ્તિક, ભગવાનને માનવાવાળો હોવો જોઈએ. ભગવાન છે એવું તો માનવો જોઈએ ને, એટલી માન્યતા હોય તો ભગવાન મનાય. અને ત્રીજું, સરળ ચિત્તવાળો હોવો જોઈએ, બહુ આમ કપટવાળો, છળવાળો એવો નહીં, સરળ સહજ, એ ભગવાનને, ભગવાનના અવતારને સ્વીકારી શકે. એવા લોકોનો ઉદ્ધાર કરવા માટે જ ભગવાન વારંવાર અવતારોને ધારણ કરે છે. વડોદરાનો સુબો બુદ્ધિ વિનાનો હોય, કેટલો બુદ્ધિશાળી હોય, જેને ગાયકવાડ પોતાના સુબા તરીકે રાખે એ કેટલો બુદ્ધિવાળો હોય. પણ સુબાને ભગવાન નથી ઓળખાતા, એ ભગવાનને કેદ કરવા માટે ફરે. પાદરાનો કાનોબા એ પણ ભગવાનને કેદ કરવા માટે ફરે. અમદાવાદનો નવાબ ભગવાનને તેલના ટાંકાની અંદર નાખી દેવાનો પ્રયત્ન કરે. તમે જુઓ, આટલો પ્રતાપ જોવા છતાંય, અને અંગ્રેજ, ઓલા ભારતના, ભારતમાં જન્મેલા હિન્દુ કે મુસલમાન હોય એવા લોકો ભગવાનની કેટલી લીલાઓ જોયેલી, સાંભળેલી, બીજા દ્વારા ચમત્કારો પણ જોયેલા, છતાંય પણ એ લોકો ભગવાનને મારવાનો, પકડવાનો ઉપાય કરે. અને અંગ્રેજો, પરદેશી હાવ, ગોરી પ્રજા જે મૂર્તિ પૂજામાં માનતી જ નથી એવી પ્રજા, એ અંગ્રેજો ભગવાન સ્વામિનારાયણને ભગવાન તરીકે સ્વીકારી શકે, એ અંગ્રેજો ભગવાન સ્વામિનારાયણને એક ઓલિયા પુરુષ તરીકે સ્વીકારી શકે, એ અંગ્રેજો પોતાને એક આદર્શ તરીકે ભગવાન સ્વામિનારાયણને માની શકે, અને તો જ જે અંગ્રેજો ભારતમાંથી કોહિનૂર હીરો લઈ ગયા, કોહિનૂર હીરો આજે પણ છે મોટી સિક્યુરિટી વચ્ચે, એટલી ને એટલી સિક્યુરિટી વચ્ચે શ્રીજી મહારાજની લખેલી શિક્ષાપત્રી પણ એ લોકોએ રાખી છે. તો શિક્ષાપત્રીની કિંમત આપણે વધુ ન વિચારીએ તો એટલું તો વિચારી શકીએ કે જે કોહિનૂરની કિંમત એટલી છે કે લંડન દેશ અમુક વર્ષો કાઢવાવાળા એની કિંમત કાઢી છે, મને એક્ઝેક્ટ વર્ષો યાદ નથી પણ 25થી ઉપર વર્ષો છે, 25 કે 26 વર્ષ સુધી લંડનની પ્રજા બિલકુલ કામ ના કરે, ઘેર બેઠા બધી પ્રજા ખાય તો પણ કોઈ પ્રજા ભૂખી ના રહે એટલી એની કિંમત છે. એને જેવી સિક્યુરિટીમાં રાખ્યો છે, એવી સેફટીથી, એટલી તકેદારીથી શ્રીજી મહારાજની 212 શ્લોકની શિક્ષાપત્રી પણ અંગ્રેજોએ રાખી છે. અને આપણે ત્યાં શિક્ષાપત્રીના પૂઠા નીકળી ગયા હોય, સમજ્યા ને, કીર્તનાવલીના બે પેજ આમથી આમ રમતા હોય, વચનાવદની પ્રતોત ઉખડી નવરી થઈ ગઈ હોય, એવું ટેબલ ઉપરય પડ્યું હોય, સોફા પર પડ્યું, ડાઇનિંગના ટેબલ પર પડ્યું હોય, નાસ્તાની ડીશની બાજુમાં વચનામૃત, વચનામૃત પ્રસાદીનું થાય, મુસલમાનો કુરાન રાખે ને તો એને બહુ સરસ રીતે રાખે. એક મુસ્લિમ પાસે અહીંયા આગળ કીધેલું, પહેલાં હું રહેતો, મેં કહ્યું એક કુરાનનું કંઈક પ્રત હોય તો ખાલી જાનવી છે, તમને હિન્દુ ના અપાય કે એ પ્રત કેમ, તો કે તમારું, તમને તમારું ધર્મશાસ્ત્ર કેમ મૂકવું ને એ તમને ખબર હોતી નથી, મને માફ કરજો કે. અને વાત હાવ સાચી, આપણે ત્યાં ધર્મશાસ્ત્રોની દશા હોય એવું. પણ કહેવાનો અર્થ એ છે કે એ અંગ્રેજો એટલા દૈવી કે એને શિક્ષાપત્રીને સ્વીકારી લઈ ગયા, ભગવાનને સ્વીકાર્યા. અહીં કહે છે, જે દૈવી હોય, આસ્તિક હોય અને સરળ ચિત્તવાળો હોય એ ભગવાનને ઓળખી શકે. જ્યારે માણસ પોતાના દોષોને જુએ છે ને ઓળખે છે ત્યારે તે આસુરી હોય તો પણ દૈવી થઈ જાય છે. આસુરી કોઈ રીતે દૈવી ન થાય, પણ એક જ ઉપાય છે કે એ જ્યારે પોતાના દોષોને જોવે અને એ દોષોને સ્વીકારે. જોબન પગી, એના કંઈ દોષ ઓછા હતા? પરનેલા જુવાન સ્ત્રી પુરુષોને કાપી નાખવા,
અને આખા એના મીંઢોળોથી આખી કોઠીઓ ભરાઈ જાય. આટલો પાપી માણસ એ કાંઈ જેવો તેવો આસુરી કહેવાય? મૂંઝો સુરો બકરાનું બચ્ચું જન્મે તાજું, અને તાજે તાજું જ ખાઈ જવાનું નીચોવીને, એવું ને એવું જ ખાઈ જવાનું કાચે કાચું, આવો ભયાનક, આ કંઈ ઓછો અસુર કહેવાય? પણ એ લોકો સુધરી કેમ ગયા? એને પોતાના દોષના દર્શન થયા કે મારો આ દોષ છે. જેને દોષ દર્શન થાય એ આસુરી હોય તો પણ દૈવી થાય, નાસ્તિક હોય તો આસ્તિક થાય, અને ખળ હોય તો સરળ ચિત્તવાળો થાય. પેલા જે ત્રણ લક્ષણ છે ને, નાસ્તિક, ખળ અને નાસ્તિક હોય, ખળ હોય ને આસુરી હોય, એ ત્રણેય લક્ષણ એના બદલાઈ જાય અને દૈવી થઈ જાય. અને આસ્તિક થાય, ખળ હોય તો સરળ ચિત્તવાળો થાય. જેના પાપોનો નાશ થાય તે પોતાના દોષોને જાણી શકે છે. જેના પાપ રહ્યા હોય તેને પોતાના દોષ દેખાતા નથી. જેના પાપનો નાશ થયો હોય ત્યારે તેમાં ખપનો ઉદય થાય છે. જો વિચારવામાં આવે તો આ દેખાય છે, પણ વગર વિચારે દેખાતું નથી. જેના પાપોનો નાશ થાય તે જ પોતાના દોષોને જાણી શકે છે. અહીંયા આગળ એવું લખે છે, નિજ દોષ દર્શન આધ્યાત્મ માર્ગનું સૌથી પહેલું પગથિયું છે, પોતાના દોષોનું દર્શન કરવું. 64 પદીની અંદર નિષ્કુળન સ્વામીએ લખ્યું, કહો ખોટ ટળે કેમ તારી, નિજ દોષને ન દેખે રે, એથી ભૂલ બીજી કઈ ભારી, સૌથી સરસ આપ લેખે રે. નિષ્કુળન સ્વામી કહે છે, તારી ખોટ ટળે કઈ રીતે? નિજ દોષને ન દેખે રે, પોતાના દોષને તું જોતો નથી, એથી ભૂલ બીજી કઈ ભારી. તારી મોટામાં મોટી નિષ્કુળન સ્વામી કે ભૂલ છે કે તું તારા દોષને જોતો નથી. સ્વામી મને અને તમને કહે છે. અહીં શ્રીજી મહારાજ આ તપોવનના ઋષિમુનિઓને નહીં પણ મને અને તમને કહે છે. મુક્તાનંદ સ્વામી મને અને તમને કહે છે કે આપણને આપણા દોષ દર્શનની ટેવ કેટલી છે. આપણી પાસે હા બીજાના દોષોનું લિસ્ટ બહુ મોટું હોય, કોઈના એકના દોષની વાત નીકળે ને આપણે આમ દૂર બેઠા હોય ને, અને ન્યા શબ્દ પડે ને કે ફલાના ભાઈના દોષની વાત હાલે છે, તો હાલો હું બે કહી આવું. હું તમને કહું, એક બીજી વાત કહું, જો સાંભળો. તમે કીધું એ તો બરાબર, એ તો એવો જ છે, પણ હું બીજી એક વાત કહું, મારું જોયેલું અનુભવેલું. કોઈ દિવસ આપણા દોષની વાત કોઈ કરતું હોય તો આપણે ત્યાં જઈને એવું કહીએ, ભલા તમે જે દોષ કહો છો ને તો બહુ થોડો છે, હજુ મારી અંદર તો આ દોષ પડ્યા, તમે તો હજુ જાણ્યો જ નથી, ખરેખર હું તો આવો છું. એવું કહેવા કોઈ આજ સુધી ગયું? ક્યારેય પણ કોઈને એવી ઈચ્છા થાય ખરી? ઉપરથી આપણા દોષની કોઈ વાત, આપણી અંદર દોષ, આપણે દોષ વિનાના તો હોય જ નહીં. દોષ વિનાના તો એક ભગવાન છે, બાકી ભગવાનની બનાવેલી આખી સૃષ્ટિમાં બધામાં દોષ છે કોઈને કોઈ, તો આપણે દોષ વિનાના નથી. આપણા દોષની વાત કોઈએ કરી તો આપણને એમ થાય કે વાહ, ભગવાનની કેવડી મોટી કૃપા કે જેને હું જોવા માટે મથું છું. કદાચ આપણને નહોતો દેખાતો દોષ, પણ કોઈને દેખાયો, કારણ કે આમે છે એવું ભગવાને આંખો આપી છે, પણ આપણે પોતે પોતાને ના જોઈ શકીએ. હા, અરીસો છે ને તમે જોવો એ વાત નોખી છે, પણ ભગવાને કેવી રચના કરી કે આપણે આપણા આ પાછળનો ભાગ મારે જોવો છે, મારો એક લાખ જન્મ મહેનત કરું તોય દેખાય? પછી તમે ગોઠો, આમ અરીસો ગોઠો ને આમ ગોઠો ને પછી આમ જોવો ને ફોટો પાડીને જોવો, એ વાત આવું નોખી છે. એ વાત નહીં, ભગવાનની આપેલી ટેકનોલોજી ખાલી રાખી અને મારે પાછળનો ભાગ જોવો છે, દેખાય ના દેખાય? એમ આપણા પાછળનો ભાગ એટલે આપણા દોષ આપણને દેખાવા જોઈએ, પણ મોહના કારણે ન દેખાય. મહારાજે વચનામૃત મધ્ય પ્રકરણનું 53મું, મહારાજ કે પોતાનો અવગુણ ન સૂજે તે જ મોહ છે. મોહના કારણે આપણને આપણો અવગુણ ના દેખાય. પેલી સરસ કવિતા છે, ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા, ભૂંડા ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે.
ઊંટ ભાઈ નીકળ્યા, સમજ્યા ને, કેમેરો આમ લઈને, સમજ્યા ને, આમ કેમેરો. જાપાનની અંદર ફાયર સ્ટેશન હળગી ગયું જાપાનમાં. આવું આ ફાયરનું આપણું આ કેવું હોય ને કે અહીંયા એલાર્મ વાગે ફાયરવાળાને ખબર પડે, તે જે એની નોંધ રાખે ને એ ફાયરનું સ્ટેશન આખું બળી ગયું, કોઈને ખબર ના પડી. આખા જાપાનની ખબર રાખવાળું સ્ટેશન બળી ગયું તેને ના ખબર પડી. તપાસ કરવામાં આવી, ભાઈ આનું કારણ શું? તો કે જાપાનની અંદર એ ફાયર સિસ્ટમના જે એનું આખું જે ઓફિસ હતી એને કેમેરા આખા જાપાનમાં નાખેલા હતા, લોકોના ઘેર ઘેર નાખેલા હતા, પણ પોતા ઉપર એકે નહોતો, એકે નહોતો. બળીને ખાક થઈ ગયો આખો જાપાન, ઊંઘતું હતું, હવાર ઉઠ્યું ત્યારે ખબર પડ્યું પાવર સ્ટેશન બળી ગયું, વોચ કરવાળું આ બળી ગયું. કેમ? કારણ કે પોતા ઉપર કેમેરો નહોતો. જીવને લગભગ આખી જિંદગી બીજાનું રિસર્ચ કરીને રિપોર્ટો ભેગા કરવામાં પોતાનો રિપોર્ટ કાંઈ કાઢ્યો નહીં, તે હળી નવરો થઈ ગયો. તમે જોજો, કોઈ જીવને ગજબનું ભગવાનનું મૂકેલું ખબર નહીં એ કઈ વસ્તુ મૂકી જ ભગવાને, કે કોઈને પોતાનો દોષ હોજે જ નહીં. હું કાંઈ બોલતો હોઉં, હવે આની અંદર હું બોલતા બોલતા મનુષ્ય છે, જીભ છે, કંઈક બોલ્યો, ના ગમ્યો, હરખે હરખું ના બોલ્યો, પણ તરત કોઈ આપણને આવીને કે સ્વામી તમે આટલું આ નહોતું બરાબર કીધું, મનાય નહીં. હું બોલું એ બરાબર જ બોલું, હું કરું એ બરાબર જ કરું. કેવો મોહ! આ કાંઈ આપણી હોશિયારી નથી. જેટલું આપણને એવું થાય છે કે હું બોલું એ બરાબર બોલું છું, હું કરું એ બરાબર કરું છું, એ તો મૂર્ખામી છે. કારણ કે નિષ્કુળાનંદ સ્વામી કે એથી ભૂલ બીજી કઈ ભારી, આનાથી મોટી ભૂલ જ કઈ, જીવને નિજ દોષ દર્શન નહીં કરવાની ટેવ પડી છે એ મોટા મોટી ભૂલ. રોજ કોઈ રાત્રે બેસીને એવું વિચારે કે મારામાં આટલા દોષ છે, કોઈ દિવસ આપણે કોઈ આગળ જઈને એવું કહીએ કે મારામાં આ દોષ છે? બે ગુણ કહીએ આપણા, હા બે ગુણ કહીએ, પણ દોષ ના કહીએ. કે માનનો સંકલ્પ હારો, મને ઓલે દિવસે સ્વામીએ ઓલાનું નામ દીધું ને મને માનના સંકલ્પ થઈ ગયા હતા. કોક એવા હોય, હા આપણો પાર્થ છે ધીમનભાઈનું, એક વખત આવ્યો, માનની વાત ચાલતી હતી, આવીને તરત મને કે સ્વામી જ્યારે કોઈ છોકરાઓના વખાણનું નામ બોલાતું હોય ને ત્યારે મને એમ થાય કે મારું બોલાય તો સારું, તો એને માન કહેવાય ને? મેં કીધું આ માન કહેવાય. જો એને ખબર પડી કે સત્સંગ કરે છે એટલે ખબર પડી કે બીજાનું નામ બોલાતું હોય અને સ્વામી બીજાના વખાણ કરતા હોય તો એમ થાય કે મારું કરે તો સારું, દોષ છે મોટો, શું લેવા દેવા ભાઈ તારે, ના કર્યા તો સારું છે ઉપરથી, પણ દોષ પકડાઈ ગયો એને. પણ નિજ દોષ દર્શન એ પહેલું પગથિયું છે. પણ લગભગ માણસને પૂછવામાં આવે કે તમારી અંદર રહેલા દોષની ખબર છે તો તરત કે વિચારવું પડશે. શું કે? વિચારવું પડશે. પણ તમે એમ કહો મગનભાઈના દોષની, અરે હા કહું તમને, ચોપાટ માંડે ને તે ઠેક 1856માં એ જન્મ્યો હોય ને તે 1858માં સમજ ન થયો હોય ત્યાંથી એની ચોપાટ માંડે 2015 સુધીનું કાઢ નાખે આખું, બોલો. અને તમે કહો ને વચનામૃત, યાદ નથી રહેતું. કીર્તન, યાદ જ નથી રહેતું. મૂર્તિના દર્શન, યાદ જ નથી રહેતા. એટલે 1858થી 2015 સુધીનું કોકનું કૂથનું તને યાદ રહ્યું અને વચનામૃતિ યાદ ના રહ્યું ભલે? કારણ નીજ દોષ દર્શન કરવાની ટેવ નહીં. ઊંટભાઈ નીકળ્યા, સાંભળો, આપણા જ આમ ઊંટની જગ્યાએ આપણે ગોઠવી જઈશું વાંધો નહીં આવે. ભૂંદા ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે, બગલાની ડોક વાંકી. ઊંટભાઈનું ડાપન જુઓ તમે, બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી છે જ ને, વાંકી વાંકી તો છે જ, ઊંટભાઈની વાત તો ખોટી નથી. કૂતરાની પૂંછડી વાંકો વિસ્તાર છે, વારણની સૂંઢ વાંકી, હાથીની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા, ભેંસના તે શિર વાંકા, શિંગડાનો ભાર છે, ભેંસના શિંગડાય વાંકા અને શિંગડાનો ભાર છે. સાંભળી ત્યાંથી શિયાળ નીકળ્યું ભાઈ, હોશિયાર, હા સાંભળી શિયાળ બોલ્યો, દાખે દલપત રામ, અન્યનું તો એક વાંકું આપના 18 છે. ઊંટભાઈને પેલું શિયાળ કહે છે, દાદા કે પોપટની તો ચાંચ જ છે, કૂતરાનું તો પૂંછડું જ છે, હાથીની સૂંઢ જ છે, ભેંસનું શિંગડું જ છે, બગલાની ડોક જ છે, પણ ભાઈ તમારા 18 વાંકા છે, એને સુધારો.
જીવનો આવો સ્વભાવ છે. શ્રીજી મહારાજ કહે છે, આસુરી એટલે જ જીવ થાય છે કે નિજ દોષ દર્શન કરતો નથી, પોતાના દોષના દર્શન કરતો નથી. મુમુક્ષુ એને જ કહેવાય કે જે પોતાના દોષના દર્શન કરતો હોય, અને ગાફલ એને જ કહેવાય કે જે બીજાના દોષના દર્શનમાં મંડ્યો હોય. હા, દોષ ન દેખાય એવું નથી કહેતો, કારણ કે આપણે ભેગા રહેતા હોઈએ એટલે કોઈનો કંઈક દૈહિક સ્વભાવ, બોલવાનો, ખાવાનો, ઊંઘવાનો, જોવાનો, આમ તેમ આકરો, બધું જ આપણને ખબર પડે. મહારાજ કે બુદ્ધિવાળો છે એને પોતાના ગુણ અવગુણની પણ ખબર પડે અને બીજાના ગુણ અવગુણની પણ ખબર પડે. પણ છછુંદર જેવો સ્વભાવ, ખોળ્યા જ કરે, દોષ ખોળ્યા જ કરે, કારણ કે એનું જીવન જ એમ કે દોષ જાણવામાં જ એને મજા આવે, બીજાના દોષ જાણવામાં જ મજા આવે, બીજાના દોષને સાંભળવામાં જ મજા આવે. આવો સ્વભાવ એ કલ્યાણના માર્ગમાં બહુ વિઘ્નકારી છે. એ આપણા જીવને ધીરે ધીરે દૈવીમાંથી આસુરી બનાવે. પ્રોસેસ છે, દૈવીમાંથી આસુરી થવું હોય એટલે બીજાના દોષને ગ્રહણ કરો અને ગાઓ, સાંભળો, એની જ વાર્તા કરો, દૈવીમાંથી આસુરી થઈ જાઓ, કન્વર્ટ થઈ જવાય. આસુરી કંઈક સ્વભાવ પડ્યો છે, પણ ગુણ લો, પોતાના દોષ દર્શન કરો, મારામાં તો આ દોષ છે, આ ભગવાનના સંતો ભક્તો બહુ મહાન છે, દૈવી થઈ જઈએ. મહારાજ કહે છે આવો જાદુ છે. બોલો, જે જીવા ખાચર શ્રીજી મહારાજને વરસાદ પડે અને શ્રીજી મહારાજ કે અમારે જંગલ જવું છે, અને જીવા ખાચર એમ કે મહારાજ આ રસોડાનો મારો ચૂલો છે, આની ઉપર બેસી જાઓ. અરે પણ બાપુ, આન પર તો રસોઈ કરવાની તમારે. મહારાજ, અમારી રસોઈ કરતા તમે આને છે ને, આને તમે સંડાસ તરીકે વાપરશો ને, ટોયલેટ તરીકે વાપરશો ને, તો આ પવિત્ર થશે. મહારાજ, આટલી હમજનવાળો ભગત, ઠંડી લાગે રંગીન ઢોલિયો તોડીને મહારાજને તપાવે, આટલી હમજનવાળો ભગત, આટલા સમર્પણવાળો ભગત, એ મહારાજને મારી નાખવા માટે બ્રાહ્મા ખાચરને 500 રૂપિયા આપીને મોકલે, એનું કારણ શું? ઓલું ખાડે બેસાડવાની વાત કરી મહારાજને, ચૂલા ઉપર બેસાડવા, તો એ વાત કેવી? અને રામા ખાચરને 500 રૂપિયા આપીને મારી નાખવા માટે મોકલે, એ વાત કેવી? બેયને કોઈ દી સમન્વય થાય એવું જ નથી. જે આ કરી શકે આ ન જ કરી શકે, જે આવી રીતે ચૂલો આપી શકે એ તલવાર લઈને માણસ ન મોકલી શકે. કારણ કે કેટલો ભાવ હોય ત્યારે આવી ક્રિયા માટે આ સ્થાન આપવાનું, રસોડું આપવાનું, કેટલો ભાવ હોય ત્યારે થાય. પણ બે ક્રિયા આવી કેમ થઈ? કારણ એક જ, ઓલું કર્યું ત્યારે દૈવી હોય બુદ્ધિ. પછી રોજ દાદા ખાચરનો અભાવ લે, દાદા ખાચરનો, દાદો મહારાજને બહુ વાલો થઈ જાય છે, બોળવી દે છે, આમ છે તેમ છે, દાદા પ્રત્યેનો અભાવ, એ દાદા પ્રત્યેનો અભાવ ને દાદાનો દોષ જોવાની જે ટેવ, એ ટેવે જીવા ખાચરની બુદ્ધિને આસુરી બનાવી. તિલક ચાંદલો કરવા છતાંય, માળા કરવા છતાંય, કેટલા બધાની આસુરી એવી તો બુદ્ધિ, સંતોમાં પણ બનાવી છે એવી આસુરી બુદ્ધિ. નીકળી ગયા નિર્વિકલ્પાનંદ સ્વામી, નીકળી ગયા સત્સંગમાંથી. કેમ નીકળી ગયા? સાધુ થયા, નંદ પંક્તિના સાધુ, શ્રીજી મહારાજ પાસે દીક્ષા લઈને સાધુ થયા. જેવા તેવા હોય, શ્રીજી મહારાજ પાસે જેને ભગવી કંથા મહારાજના હાથે પહેરી, અને જેનું નામ જ મહારાજે નિર્વિકલ્પ, જેને કોઈ વિકલ્પ જ નહીં એવું નિર્વિકલ્પાનંદ નામ પાડ્યું, સત્સંગ છોડીને જતા રહ્યા. બોલો, ગોતીતાનંદ સત્સંગ છોડીને જતા રહ્યા. તો આમ બધું કેમ થયું? કારણ કે અભાવને અભાવ લેતા લેતા, અવગુણ લેતા લેતા બુદ્ધિ આસુરી થઈ જાય. માટે નિજ દોષ દર્શન, પોતાના દોષના દર્શન કરવા, એ દોષને જોઈ એને કેવી રીતે હું કાઢું એની ટેવ પાડવી. આપણું ઘર ગંદુ હોય અને કોકના ઘેરના ગંદવાડા જોવા જઈએ અને એનો રિપોર્ટ રાખીએ, ઓલાને ઘેર આમ હતું, ઓલાને ઘેર આમ હતું, ઓલાને, આપણા ઘરનું કંઈ ઠેકાણ ના હોય તો કોઈ મૂરખ જ કરે ને, ભાઈ તારું ઘર તો હરખું કર. આપણે ઘેર ગટર ઉભરાની હોય ને આખા જગતની ગટર જોવા નીકળ્યા હોય તો કે ભાઈ તારા ઘરની ગટર તો તું હરખી કર. એમ આપણી ટ્રકો પાછળ બહુ સરસ સૂત્ર લખેલું હોય છે, ભારતની ટ્રકો પાછળ, તું તારું જો. શું લખેલું હોય છે? તું તારું જો. કેટલીક ટ્રકો પાછળ લખેલું છે, બુરી નજર વાલે તેરા મોહ કાલા.
આવું લખેલું હોય છે. બહુ સરસ સૂત્રો, એ નાના નાના ટૂંકા પણ બહુ સારું. કોઈના દોષ જોવાય એટલે બુરી નજર અને મોઢું કાળું જ થાય એમાં, પણ કે તું તારું જો, આપણે આપણું જોઈએ, મહારાજ બહુ રાજી થાય. દોષ વિનાનો કોઈ ના હોય, નિર્દોષ કોઈ ના હોય, પણ જે કોઈ ભગવાનના સંતો ભક્તોમાં જે કોઈ દોષ હોય, એ બીજાના દોષ મને શું ભારે, તમારા દોષ મને શું ભારે પડે, મારી અંદર રહેલો દોષ તમને શું ભારે પડે. એ હવ હવને જ નડે, મને ખીલને ધાધર થયું હોય એ મને જ ખંજવાળ આપે. તમને ખંજવાળ આવે? મને ધાધર થયું એની ખંજવાળ તમને આવે? ના આવે, એ મને જ આવે. તમને ધાધર થયું એની ખંજવાળ તમને જ આવે, મને ના આવે. એમ હવનો દોષ હવને ભારે પડે, પણ એનું એનાલિસિસ કરવા જો આપણે જઈએ ને તો એનો દોષ આપણને ભારે પડે, એનો દોષ આપણને ભારે પડે. એના કરતાં જો આપણે આપણા જ દોષને કાઢવા મહેનત કરીએ તો કેટલું સારું. અને સત્સંગની અંદર શ્રીજી મહારાજને વચનામૃતમાં પહેલેથી ચાલુ કરો તો છેલ્લે સુધી બીજાનો અવગુણ ના લેવો, બીજાનો અવગુણ ના લેવો, આ વાતો કેમ કરવી પડી? આ વાતો કરવા પાછળનું કારણ જ એ છે કે જીવનો જન્મો જન્મનો સ્વભાવ, બીજ પર દોષ દર્શન કરવા એ જીવનો જન્મો જન્મનો સ્વભાવ છે, અને નિજ દોષ દર્શન કરવા એની હજુ જીવે શરૂઆત પણ નથી કરી. મેં તમને કીધું એમ કે જો પૂછવામાં આવે કે તમારામાં ને મારામાં કેટલા દોષ છે, આપણને મહારાજના મોટા સંતો અચાનક પૂછે, કાંડું ઝાલીને ઊભા થાવ, તમારા દોષ બોલો, તો માંડ છે ને કદાચ આમ બે પાંચ બોલી જઈએ, પણ જેટલા હોય એટલા તો ના બોલીએ, કારણ કે આપણે કોઈ દી લિસ્ટ કર્યું જ નથી, આપણને ખબર જ નથી કે આટલા દોષ મારામાં છે. આમ કે વિચારીશ, વિચારવું પડે, આટલું કે વિચારવું પડે. એટલે ભાઈ વિચારવું પડે, તારો દુશ્મન રોજ તારી હારે બેઠો હોય અને તારે એને મારવા માટેની તે જંગ ખેલી છે, અને તારે વિચારવું પડે કે સામે કેટલા દુશ્મન ઊભા છે, ગણી સજુ? તું બંદૂક લઈને ફરે છે, તું કહે છે કે મારે સામેવાળાને પાડી દેવાના છે, તને એ ખબર નથી સામે 50 ઊભા છે કે 100 ઊભા છે, તું મારીશ કે ને? આશ્ચર્ય લાગે ને, કોઈ લડવા નીકળ્યો છે, હવે એને દુશ્મનની શક્તિની ખબર જ નથી દુશ્મને કેટલું રાખ્યું છે, તે લડે કેમનો? ચાલો એક વર્ષ ના ખબર પડે, બે વર્ષ ખબર ના પડે, પણ 50 વર્ષ જાય તોય ખબર નથી પડતી ઘણાને કે સામે કેટલા ઊભા છે. 50 વર્ષ જાય ને તોય નથી ખબર પડતી સામે કેટલા ઊભા છે, કારણ કે બીજાનું જોવામાં માંડ્યા છે. એવું એટલે જાપાનનું મને બહુ સરસ દ્રષ્ટાંત, મેં એક જ વાર વાંચ્યું હતું પણ મને સ્મૃતિ રહી ગઈ, કે ખરેખર પોતા ઉપર જે રાખે છે કેમેરો એ જગ જીતી જાય છે. જો વિચારવામાં આવે તો દેખાય છે, પણ વગર વિચારે દેખાતું નથી. જ્યારે શ્રીહરિએ આટલી વાત કહી ત્યારે તેને સાંભળીને બધા મુનિઓ ખુશ થઈ ગયા, ઋષિમુનિઓ બધા રાજી થઈ ગયા તપોવનના. સૌએ હાથ જોડીને શ્રીહરિને કહ્યું, અમને બધાને આપ પોતાની સાથે લઈ લો, અમને તમારી આરે લઈ જાઓ, હવે અમારું તપ પૂરું થઈ ગયું, તમે મળી ગયા ને. એટલે હમારે તપ ભય અબ પૂરા, તુમ મિલે ન રહે અધૂરા, તુમ સમ સમર્થ મિલન કાજા, તુમ સમ સમર્થ મિલન કાજા, હમ તપ કરત મુનિ રાજા, હમ તપ કરત મુનિ રાજા, અબ તુમ મિલે સમર્થ ભારી, હમ દેખે દિલ માહી વિચારી, એસો જોગ ફેર નયાવે, એસો જોગ ફેર નયાવે, મનુષ્ય દેહ પલક મે જાવે, મનુષ્ય દેહ પલક મે જાવે. અમારું તપ હવે પૂર્ણ થઈ ગયું, આપ મળ્યા, કાંઈ અધૂરું રહ્યું નથી, આપના સમાન સમર્થને મેળવવા માટે અમે તપસ્યા કરતા હતા, હવે મહાસમર્થ એવા આપ અમને મળી ગયા છો, આવું અમે અમારા દિલમાં વિચારી લીધું છે, આવો સુયોગ ફરીને મળી શકે નહીં. તપોવનના ઋષિમુનિઓ કહે છે, મનુષ્યનું શરીર તો એક પળવારમાં ટળી જાય એવું છે, માટે જો આ મનુષ્ય શરીર છૂટી ગયું તો મોક્ષનો કાંઈ ઉપાય સફળ થઈ શકે નહીં, પછી તો મનમાં કેવળ પશ્ચાતાપ જ રહે તે સમજના મુનિઓ આવું બોલીને શ્રીહરિની પૂજા કરવા માટે પૂજાપો લઈ આવ્યા. શ્રીહરિની આજ્ઞા લઈને સૌએ પૂજન શરૂ કર્યું, કેસરયુક્ત ચંદન અને ફૂલોના હાર વગેરે અપાર સામગ્રી લાવ્યા.
વર્ણિની બાલ સ્વરૂપ મનોહર મૂર્તિ અત્યંત અનુપમ અને તેજોમય છે. હૃદયમાં અતિશય ઉત્સાહવાળા સર્વે મુનિઓ શ્રીહરિના સ્વરૂપને ચંદન ચર્ચવા લાગ્યા. છાતી ઉપર ફૂલહાર પહેરાવ્યા, ભુજાઓમાં ફૂલના અપાર બાજુબંધ બાંધ્યા. ન્યા તો ક્યાંક ઘરેણા લેવા જેવા ફૂલના બનાવી દીધા ઋષિ મુનિઓએ. ફૂલોની ટોપી અને તોરાઓ મસ્તકે ધરાવ્યા, ગુલાબના ગુચ્છ કાન ઉપર રાખ્યા. મહારાજની મૂર્તિનું ધ્યાન કરો, નીલકંઠ વર્ણિને ફૂલના હાર, ફૂલના ગુચ્છ, જટાની ઉપર ફૂલ ગોઠવ્યા, બાજુબંધ ફૂલના બાંધ્યા. એવા મહારાજ મનોહર શોભે ફૂલોની ટોપી મહારાજને જટાની ઉપર પહેરાવી, ગુલાબના ગુચ્છ કાન ઉપર રાખ્યા, લલાટમાં કેસરી તિલક કર્યું, ધૂપ કર્યો, દીપ પ્રગટાવ્યો અને આરતી ઉતારી. મહારાજે અત્યંત શોભા ધારણ કરી, સૌએ દંડવટ પ્રણામ કરીને ગદગદ કંઠે સ્તુતિ કરી. એ મુનિઓને શ્રીહરિના ચરણોને વારંવાર પોતાની છાતીએ ચાંપ્યા, ચરણારવિંદ મહારાજના છાતીએ લીધા ઋષિ મુનિઓએ. પછી શ્રીહરિએ કહ્યું, સૌ ચાલો આપને જઈને વન જોઈએ, જ્યાં ઉત્તાનપાદના પુત્ર ધ્રુવે તપસ્યા કરી હતી. આ તપોવનમાં જ ધ્રુવજીએ તપ કર્યું હતું. ઉત્તાનપાદના દીકરા હતા. ઉત્તાનપાદને બે રાણી હતી, સુનીતિ અને સુરુચિ. એની અંદર સુરુચિ હતી એ બહુ વાલી હતી, એનો એક ઉત્તમ નામનો દીકરો હતો, અને સુનીતિને ધ્રુવ નામનો દીકરો હતો. સુનીતિ એને ઓછી પસંદ હતી. સુરુચિનો છોકરો ઉત્તમ રાજાના ખોડામાં આવીને બેઠો ઉત્તાનપાદના, એટલે ધ્રુવ પણ દોડતો દોડતો આવ્યો અને બાપના ખોડામાં બેસવા જાય ત્યારે સુરુચિએ એને ખેંચી લીધો. સુરુચિ કે, ધ્રુવ તને ખબર નથી, તારે જો રાજાના ખોળામાં બેસવું હોય ને તો તારે મારી કુખે જન્મ લેવો પડે. તું તો બહુ નાનો છે, ભગવાનને તારે આરાધવા પડે ને ભગવાનને પ્રાર્થના કરીને બીજો જન્મ મારી કુખે લઈશ ને તો તને તારા બાપના ખોળામાં બેસવા મળશે. અને ધ્રુવને ચટકી લાગી અને ધ્રુવ પોતાની માતા પાસે ગયો. સુનીતિ પાસે જઈને થરથરતા હોઠ ધ્રુવજીના છે. ચતુસ્કંદની અંદર શ્રીમદ ભાગવતમાં ધ્રુવ આખ્યાન બહુ વિસ્તારથી છે. અને ત્યારે સુનીતિ કહે છે, તારી એ માં છે, સાવકી માં કહેવાય ને, એને એને સાચી વાત કીધી છે તને. તારે ખરેખર જો એમના ખોળામાં બેસવું હોય બાપના ખોળામાં તો ભગવાનને ભજવા પડે, અને બાપના ખોળા કરતાં ભગવાનનો ખોળો બહુ મહાન છે, માટે ભગવાનના ખોળે તું જા. 5 વર્ષનો બાળક ધ્રુવ જ્યારે જંગલમાં જવા નીકળે છે, નારદજી મળે છે. નારદજી કહે છે, દીકરાને આ તને જંગલની અંદર તો ત્યાં તો અજગર, સર્પ, વાઘ, સિંહ પાછો વળી જાય, પણ ધ્રુવજી પાછા નથી વળતા. ત્યારે નારદજી કહે છે, જાઓ આ મંત્રનો તમે જાપ કરજો, ભગવાનના મંત્ર આપે છે આનો જપ કરજો. એક પગે ઊભા ધ્રુવજી પહેલા મહિનાની અંદર 3 દિવસે 1 વાર ફળ જમે, બીજા મહિનાની અંદર 6 દિવસે 1 વાર પાણી પીવે, ત્રીજા મહિનામાં 9 દિવસે 1 વાર વાયુ ભક્ષણ કરે. આવી રીતે કરતાં કરતાં 5મા મહિનાની અંદર તો કશું જ જમે નહીં. એવી રીતે 6 મહિના સખત તપ કર્યું ને ભગવાન પ્રગટ થયા. ધ્રુવજી પર બહુ રાજી થયા. ધ્રુવજીને જે વિચાર હતો એ માગ્યું કે ત્રિલોકીની અંદર જે પદ મારા દાદાઓને, પરદાદા એના બ્રહ્મા થાય, એના દાદા સ્વયંભૂ મનુ થાય, અને એના દીકરા ઉત્તાનપાદ હતા સૃષ્ટિની શરૂઆતના આ બધા બ્રહ્મા પ્રજાપતિને પછી આ, તો એને એવું અચળ પદ ધ્રુવને આપ્યું, ભગવાને વરદાન આપ્યું. પરંતુ ધ્રુવજીને પછી બહુ પશ્ચાતાપ થયો કે આટલું મેં તપ કર્યું અને ભગવાનને પ્રસન્ન કરીને મેં હાવ તુચ્છ માયાની અંદરનું જ માગ્યું. પછી એ પશ્ચાતાપ કરી રાજ્ય તો ચલાવ્યું પણ આખરે પછી અંતે ભગવાનના ધામને પામ્યા, વૈરાગ્યને પામ્યા. એ ધ્રુવજીનું જે તપનું સ્થાન હતું, એ ધ્રુવનો જે આશ્રમ હતો, ત્યાં ભગવાન ઋષિમુનિઓ સાથે ગયા. ત્યાં આગળ ભગવાન એ આશ્રમની અંદર જ્યાં ધ્રુવે તપસ્યા કરી હતી ત્યાં પૂર્વમુખે શ્રીહરિ એક પગે ધ્રુવની જેમ ઊભા રહ્યા, એક પગે મારા ત્યાં ધ્રુવની જેમ તપ કરવા લાગ્યા, માળા કરવા લાગ્યા. શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિવિરચિત શ્રી હરિચરણ સાગરના દ્વિતીય પૂર્વમાં શ્રીહરિ હરિદ્વારથી તપોવનમાં આવ્યા, એ નામે 13મો તરંગ થયો. આગળ આધારાનંદ સ્વામી તરંગ 14ની અંદર લખે છે, મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે. શ્રીહરિ તપોવન મે દેશ દિન રહે જોય,
तिहां से पीछे चलत भये संगन दूजो कोय। नृप उत्तम प्रति कहत है मुक्त मुनि यह बात, सो बात अब कहत हो करन लोक विख्यात। हवे आगळ मुक्तानंद स्वामी उत्तम राजा ने कथा संभळावे छे कि हे राजन, श्रीहरि तपोवन में 10 दिवस रहा। ध्रुवजीए जे स्थान में तप कर्यु त्या भगवाने 10 दिवस सुधी आवी रीते तप कर्यु, भजन कर्यु। ते पछीथी त्यांथी चालता थया, साथे बीजू कोई हतु नहीं, महाराज तो एकला चालता। पेला ऋषि मुनिओए साथे चालवा आग्रह कर्यो, पण महाराजनी मरजी नहीं जोई। तपोवनना ऋषि मुनिओ तपोवन में रोकाया, महाराज त्यांथी आगळ चाल्या। उत्तम राजानी आगळ श्री मुक्तानंद स्वामी आ वातने कहे छे, तेने लोक प्रसिद्ध करवा माटे हावे हूँ कहूँ छू। श्रीहरि गंगाने किनारे चालता चालता लक्ष्मणपुर पधार्या। महाराज ने चालवा माटेनो, ने पहेलाने જમાનામાં આ રસ્તો જ હતો કે નદીના કાંઠે કાંઠે ચાલે, મહારાજ નદીના ગંગાના કિનારે કિનારે જ ચાલે છે, કારણ કે મહારાજને જે જે સ્થાનોમાં જવું છે, મહારાજને પહોંચવું છે પુલ આશ્રમ, એટલે ઉત્તર ગંગા જ્યાંથી ઉતરે ત્યાં મહારાજ એની આમ ઊંધા જાય છે, એટલે ઉપર સુધી મહારાજને પહોંચવું છે, એટલે ગંગાના કાંઠે કાંઠે મહારાજ ચાલ્યા જાય છે। ચાલતા ચાલતા લક્ષ્મણપુર પધાર્યા। લક્ષ્મણજીનું મોટું અદ્ભુત મંદિર હતું, તેને દૂરથી દેખ્યું મહારાજે। જ્યાં લક્ષ્મણજીનું મંદિર હતું એને દૂરથી જોયું। ઋષિકેશની અંદર આ સ્થાન આવેલું છે જેને લક્ષ્મણ ઝૂલા કહે છે। એ લક્ષ્મણ ઝૂલા ત્યાં તપોવનથી લગભગ 250 કિલોમીટર થાય દૂર, ત્યાં આગળ મહારાજ પહોંચ્યા છે। ત્યાં એવું કહેવાય છે કે એ ગંગાજીને પસાર કરવા માટે રામચંદ્રજી અને લક્ષ્મણજીએ સન એવું પેલું લાંબા દોરડા જેવું આવે તે સનનો ઉપયોગ કરીને સામે કાંઠે રામચંદ્રજીને લક્ષ્મણજી ગયેલા, એના કારણે ત્યાં આગળ પહેલાં એવો રિવાજ હતો કે એવો સનનો જે એક આખો એવું દોરડું બનાવીને એવો પુલ બનાવેલો, ઓલી બાજુથી ડોલીમાં માણસને બેસાડવામાં આવે, આમથી દોરડું ખેંચવામાં આવે, એટલે આ બાજુ માણસ નદી પાર કરીને આવી જાય, એવી રીતની વ્યવસ્થા વર્ષો પહેલાં હતી। ત્યાર પછીથી એ દોરડાઓની મદદ વડે નદીને પાર કરવામાં આવતી। ત્યાર પછી સ્વામી વિશુદ્ધાનંદની પ્રેરણાથી કલકત્તાના એક શેઠ હતા સૂરજમલ, એમને ઈસવીસન 1889માં એ જે પેલા સનના દોરડાઓથી જે હતો પુલ એને કાઢી અને લોખંડના તારો વડે મજબૂત એક પુલ બનાવડાવ્યો, અને એ પુલ ઘણા સમય સુધી રહ્યો। પછી ગંગામાં જ્યારે પૂર આવે કે એવું આવ્યું એની અંદર એ પુલ પાછો તૂટી ગયો। ત્યાર પછીથી 1924ના વર્ષની અંદર એ જ્યારે પુલ તૂટ્યો ત્યારે 1939ની અંદર જે ફરી બનાવવામાં આવ્યો જે અત્યારે લક્ષ્મણ ઝૂલા તરીકે ઓળખાય છે, લોખંડનો બહુ મજબૂત પુલ છે, એ પુલની પશ્ચિમ કિનારા ઉપર લક્ષ્મણજીનું મંદિર છે અને પુલની બીજી બાજુ રામચંદ્રજીનું મંદિર છે। લક્ષ્મણજીના મંદિરમાં લક્ષ્મણજી અને ધ્રુવજીની મૂર્તિ પણ ત્યાં આગળ પધરાવવામાં આવેલી છે, અને એ લક્ષ્મણજીનું એ મંદિર છે ત્યાં ભગવાન પહોંચ્યા છે। લક્ષ્મણજીનું મોટું અદ્ભુત મંદિર હતું, તેથી એ દૂરથી દેખ્યું। શ્રીહરિ મંદિરની પાસે પહોંચ્યા ત્યારે લક્ષ્મણજીએ તેમને જોયા, લક્ષ્મણજી તો મૂર્તિ સ્વરૂપે બેઠા છે, એમને જોયા કે નીલકંઠ હોરની ચાલ્યા આવે છે। શ્રીહરિ મંદિર પાસે પહોંચ્યા, લક્ષ્મણજીએ જોયા, તેમને મનમાં ઘણો આનંદ થયો, એકદમ દોડ્યા અને શ્રીહરિના ચરણોમાં પડ્યા, કારણ કે એ તો સેવક હતા। સુંદર રાજાના જેવું રૂપ લઈને લક્ષ્મણજી સન્મુખ દોડી આવ્યા હતા, વનમાં ફરતા હતા, તે સમયના રામચંદ્રજીના જેવા સ્વરૂપને દેખીને લક્ષ્મણજી સ્નેહભાવથી ચરણોમાં પડ્યા। ત્યારે શ્રીહરિએ તેને ઉઠાડ્યા અને કુશળતાથી બાથમાં લઈને એને ભેટ્યા। લક્ષ્મણજીને કેવા દર્શન થયા? રામચંદ્રજીના દર્શન થયા। ભગવાન સ્વામિનારાયણની આ એક વિશેષતા હતી, જેવો ભગત એવા દર્શન। એટલે મહારાજને એ વખતે ઘણાએ રામ જેવા જાણ્યા, કોઈ કૃષ્ણ જેવા જાણ્યા, એની પાછળનું કારણ આ કે મહારાજે હવ હવને હવ હવના ઈષ્ટદેવ રૂપે દર્શન દીધા, એટલે ઓલાને દ્રઢ થઈ જાય કે આ તો મારા પૈગંબર છે। પછી એને સમજાવવામાં આવે કે ભાઈ આ તો અક્ષરધામના અધિપતિ સર્વ અવતારના અવતારી અનંત પેગંબરોના પેગંબર, એ મને નહીં સમજાય, મેં જોયું છે એ સાચું કે તમે કહો એ સાચું? અરે ભાઈ આ કૃષ્ણ નથી, આ તો અનંત કોટી કૃષ્ણ નાય અવતારી છે,
મને અનુભવ થયો એ સાચો કે તમે કહો એ સાચું? એટલે શ્રીજી મહારાજને ત્યાં ઉપાસનાના બાબતમાં ઘણો બધા પ્રશ્નો થાય છે ને આ સંપ્રદાયમાં, એનું કારણ આ જ છે, આ જ છે. આ બહુરૂપી છે, મહારાજ બહુરૂપી છે, એ બધાનું રૂપ લઈ શકે. જો મહારાજ શિવજી બનવું હોય ને તો જટાબટા નાખીને મૃગચર્મા વીટીને શિવરાત્રિએ શિવજી થઈ જાય. રામચંદ્રજી બનવું હોય ને તો હરિજયંતીએ તીરનું બાણ લઈને ઊભા થઈ જાય, તીરને ધનુષ લઈને ઊભા થઈ જાય. કૃષ્ણ બનવું હોય તો વાળ બાળ નાખીને તમારે મુગટ ચડાવીને વાંસળી હાથમાં લઈ લે, કૃષ્ણ થઈ જાય. પણ કોઈ સ્વામિનારાયણ ના થઈ શકે, એમાંનું કોઈ સ્વામિનારાયણની જેમ ના ઊભા રહે, એ બધાની જેમ ઊભા રહે, બધાની જેમ બધો જ ખેલ કરે, બધું કરી શકે. કારણ કે એનાથી બધાએ કર્યું છે, બધાથી એ નથી. એનાથી બધા છે, બધાથી એ નથી. એ એકથી અનંત છે, અનંતથી એ એક નથી. સ્વામિનારાયણથી અનંત છે, અનંત ભગવાન થયા છે, અનંત થશે. ગુણાદિત્યાનંદ સ્વામી વાતોમાં કહે છે કે આ તો અનંત ભગવાનના ભગવાન છે. આથી આગું કેટલું કહીએ સ્વામી, કે કેટલું ચોખ્ખું કહીએ તમને, અનંત ભગવાનના ભગવાન છે. તમે જ્યાં પહોંચશો ને એની પાસે સ્વામિનારાયણ થકી જ આવેલું હશે, આમ કહે છે. એટલે લક્ષ્મણજી રામચંદ્રજીના પાકા ભગત, એટલે મહારાજે રામચંદ્રજીના જેવા સ્વરૂપના દર્શન કરાવ્યા. લક્ષ્મણજી દોડતા આવ્યા, ભેટ્યા. લક્ષ્મણજીએ શ્રીહરિનો હાથ પકડીને પોતાના મંદિરમાં લઈ ગયા અને સુંદર ઉતારો આપ્યો. અને મંદિર ગંગાને કિનારે રહ્યું છે. શ્રીહરિને મંદિરના ગોખમાં બેસાડ્યા. લક્ષ્મણ પ્રસન્ન ભયે અનંતા કરજુગ જોરી ઠાડે રહંતા પૂછત કહાં સે આવત સ્વામી પૂછત કહાં સે આવત સ્વામી બહુ જુગ ભયે મિલે બહુ નામી બહુ જુગ ભયે મિલે બહુ નામી. લક્ષ્મણજી બહુ રાજી થયા, બે હાથ જોડીને સન્મુખ ઉભા રહ્યા અને પૂછ્યું, સ્વામી આપ પધાર્યા છો? બહુ નામી, બહુ યુગો પછી મળ્યા. ઓહો, ક્યાં ત્રેતા યુગ અને ક્યાં કળિયુગ, અને કયો ત્રેતા એ તો! એમાં મળેલા તે હજુ આજ ઘણા બધા લાખોના લાખો યુગો વહી ગયા પછી તમે મળ્યા, તમે ક્યાં હતા, ક્યાંથી પધાર્યા છો? તુમ બોલે બરની તબ બોલે બરની વર તેવું અવધપુરી સે આવત રહેવું તુમ તપ કરત હો ગંગા તીરા તુમ તપ કરત હો ગંગા તીરા સો સુની કે હમ આયે વીરા સો સુની કે હમ આયે વીરા. હે ભાઈ, હું અયોધ્યાથી આવું છું, તમે ગંગાને કિનારે તપ કરો છો એ સાંભળીને હું અહીં આવ્યો છું. તમે તપ કરો છો તેમ હું પણ તપ કરું એવો મને વિચાર થયો. તે સિવાય અત્યારે ભૂમિ ઉપર અસુરોનો ભાર વધી ગયો છે, એને ઉતારવો છે, એટલા માટે હું આજ ફરીથી ભૂમિ ઉપર પ્રગટ થયો છું. અત્યંત ઊંચા કુળના વિપ્ર ધર્મદેવને ઘેર આ વખતે મેં અવતાર ધાર્યો છે. લક્ષ્મણજીને પરિચય આપે છે મહારાજ. પણ લક્ષ્મણજી શું જાણે છે? આ કોણ છે? રામચંદ્રજી છે. મેરે રામ હે, આવું જાણે છે. અનંત અસુરોનો સંહાર કરવા મેં પહેલા બે અવતાર ક્ષત્રિય જાતિમાં લીધા છે, રામા અવતાર અને કૃષ્ણ અવતાર. સહસ્ત્ર અર્જુનના સમયમાં મેં ઋષિકુળમાં અવતાર ધાર્યો હતો ત્યારે તે ક્ષત્રિયો અત્યંત ઉન્મત્ત થઈ ગયા હતા. તેઓ ઋષિઓની મર્યાદા રાખતા નહીં. બધા જ ક્ષત્રિય રાજાઓ ઘણા ઉન્મત્ત થઈ ગયા, ઋષિઓ પાસેથી પણ કર લેવા માંડ્યા, તેમને મારવા માંડ્યા. ત્યારે તેમના અધર્મને દેખીને મેં પ્રલય સમયનો ગુણ ધારણ કર્યો અને હાથમાં ફરસી લીધી. જમદગ્નિ ઋષિને ત્યાં પરશુરામ પ્રગટ થયા ને, એ ફર રામ જ નામ હતું પણ ફરશું લીધું ને, ક્ષત્રિયની પાછળ જે પડે આ ક્ષત્રિયો ઋષિમુનિઓ પર કર નાખ્યો તે આ બ્રાહ્મણ પણ તોય કે આવે, બસ ફરશું લીધું હાથમાં. 21 વાર આ પૃથ્વીને ક્ષત્રિયહીન ક્ષત્રિય વિનાની કરી નાખી હતી. ફરસું લઈને જે મંડ્યા, જે આવ્યો ગયો, જે આવ્યો ગયો, તે રામચંદ્રજી હામાં મળ્યા ત્યારે સામર્થ્ય ખેંચી લીધું, ત્યાં સુધી ફરસું ફેરવ્યું. એ ફરસુરામ
હાથમાં ફરસી લીધી, 21 વાર ભૂમિ ઉપર ફરીને ક્ષત્રિયોને માર્યા, 21 વખત ક્ષત્રિયોને મારી નાખ્યા હતા. આ વખતે તો મેં બ્રાહ્મણ કુળમાં અવતાર લઈને સાધુઓનો ગુણ સ્વીકાર્યા છે, પણ આ વખતે ફરસું નથી લીધું, સુદર્શન નથી લીધું, તીર નથી લીધું, આ વખતે તો સાધુ થયો છું. માટે સાધુતામાં રહીને હું અધર્મનો ઉચ્છેદ કરી દઈશ. આ વખતનું મારું શસ્ત્ર છે સાધુતા, જેની ધાર ના દેખાય પણ એનો માર જબરો હોય. સમજ્યા ને? શસ્ત્રને ધાર હોય, અને સાધુતા છે ને એને ધાર ના હોય પણ એનો માર જબરો હોય. માર એટલે એનું વજન, વજન બહુ હોય. સાધુતા છે ને એનું વજન બહુ હોય. સાધુતાવાળો વ્યક્તિ કોઈ એક શબ્દ બોલતો હોય ને એનું વજન હોય. સાધુતાવાળો બેઠો હોય ને એનું વજન હોય. સાધુતાવાળો ચાલતો હોય ને એનું વજન હોય. સાધુતાવાળો હસતો હોય ને એનું વજન હોય. એની સાધુતાનું, સાધુતા વલ્લભ ભગવાન છે, સાધુતાનું દાન ભગવાન જ આપે છે, એવી સાધુતા. એટલે આ વખતે હું સાધુ થયો છું લક્ષ્મણજી, એટલે આ વખતે તો કોઈ શસ્ત્ર લેવાનું નથી, પણ મારું કાર્ય તો છે અધર્મને મારે કાઢવો છે, પણ હું સાધુતા રૂપી શસ્ત્રથી કાઢીશ. કોઈ રાજાને હાથે હું અસુરોનો વિનાશ કરાવીશ, મારી સાધુતાથી રાજાને વશ કરીશ અને રાજા દ્વારા અસુરોને મરાવીશ. તેમાં વાર નહીં લાગે. હવે ન્યાયવાળો રાજા થશે, એટલે કે આવશે. હવે જે કોઈ ન્યાય નીતિના ગુણને નહીં રાખે, ઉદ્ધત થઈને વર્ષે, અર્થાત ઉદ્ધતાઈને લેસ માત્ર પણ જે નહીં છોડે, તેને વારંવાર દુઃખ આવશે. અત્યારે મારો એક એવો સંકલ્પ છે કે અન્યાયીનો વિનાશ થશે જ. જે અન્યાયીને બચાવે નહીં અને જે અન્યાયીને અનસમજુ કહીને છોડી દે નહીં, એટલા માટે કોઈ એક એવો રાજા થશે તેને હાથે અન્યાયીના વંશનો નાશ થશે. આ શ્રીજી મહારાજે સંકલ્પ કર્યો છે આવા રાજાનો. કોણ આવા રાજા? કોણ? ન્યાયનું રાજ્ય તમને ક્યાં લાગે છે અત્યારે? અંગ્રેજ. અમેરિકામાં છો, કોઈ ખોટો તમને ફોન કરી શકે અહીંયા આગળ ધમકીનો? અમેરિકામાં છો, કોઈ આવીને દાદાગીરી કરી શકે? ગમે એવો વિરોધી હોય, ગમે એવો વિરોધી હોય, કોઈ મંદિર થતું હોય ને મંદિરનો વિરોધી હોય, કોઈને કોઈ વ્યક્તિ સાથેનો વિરોધ હોય, પણ કોઈ આવીને હલ્લો કરી શકે? અને ઇન્ડિયામાં બોલો, બધું જ કરી શકે, બધું જ કરી શકે. ખોટા આઈ કાર્ડ બનાવી દે ગવર્મેન્ટના, બીજી વાત જ ક્યાં રહી કહો મને? આધાર કાર્ડો ખોટા બનાવવાવાળા છે. ઇન્ડિયામાં બધું જ થાય. અને આ દેશની અંદર રામરાજ નથી, રામરાજ છે, ખરેખર રામરાજ્ય છે. આપણને લાગે કે રામરાજ છે, કેટલું બધું, બધી જ સેવા. માણસ અહીંનો સિટીઝન થયો, તાર પાસે પૈસા નથી, જ્યાં અમારે પૈસા આપવાના, ખર્ચો અમારે આપવાનો, દવાખાનાનો ખર્ચો અમારે આપવાનો. દાદા ફોને ગવર્મેન્ટ આપે? આ કયા રામરાજ ના કહે? એટલે ભારતમાં ફોન લેવા જાવ તો મોબાઈલ ફોન આપો ભાઈ, અમારે હાઈટ વર્ષ ત્યાં આવે, કોકને ફોન કરો આપે? આપે? બોડી ચેકઅપ કરી આપે? ના કરી આપે. હા, આજે હમણાં સરકાર આવે સુધરી, ઘણું બધું વિકાસ કરે છે, પણ આવી સરકાર જો આજથી 100-200 વર્ષ પહેલાંથી હોય તો ભારત આવું જ હોય. 50-60 વર્ષથી આવી સરકાર હોય તો એવું જ હોય. અત્યારે ઘણું બધું બહુ સુધારો આવે છે, વિદેશના જેવું ઘણું બધું કરવા માગે છે, પણ એક માણસ મથે અને પ્રજાની અંદર જાગૃતિ લાવવાની. આ તો કેવી પ્રજા ખબર છે તમને? આમ પકડીને ઊભી કરો પડી જાય, એટલી ઊંઘતી પ્રજા છે. પકડીને આમ ઊભી રાખો ને તોય એટી પડે, પકડો તોય પડી જાય, એટલું અજ્ઞાન અવસ્થામાં ગયેલું છે. પણ છતાંય આ દેશોની અંદર રામરાજ્ય કહી શકાય એવા દેશો છે. જેનું ખોટું છે ખોટું છે, પણ એને એ સંસ્કાર નથી મળ્યા. માંસ ખાવું, દારૂ પીવો, એ બધા સંસ્કારો એને નથી મળ્યા પહેલેથી, એના પરંપરામાં એમ ચાલ્યો છે. પણ નીતિવાળી તો ખરી ને, નીતિવાળી પ્રજા તો ખરી ને, ખોટો રૂપિયો તો ના લે ને. તમારો ઠેલો બહાર પડ્યો હોય તો કોઈ ઉપાડી ના જાય. અને આપણે તો રોટલી શાક ખાઈએ ને તો એ ગોતીએ, રોટલી શાક જમતો હોય ને તો એ ગોતે. મેં નહોતું કીધું કે ધાનાની જોડી લેવા જાય ને ડોલરની બે મળતી હોય ને તો દીકરો એકમાં બે બે ભેગી કરીને 4 લઈ આવે ડોલરની. એ રોટલી શાકથી બુદ્ધિ આવે. આ લોકોને ના આવડે, આવડે? સાધન વાપરીને પાછું આપી દેવું આ લોકોને આવડે? આપણને આવડે?
એ રોટલી શાકમાંથી આવે બુદ્ધિ, આ લોકોને ના આવડે એ બધું. બોલો, પૈસાને ભેગા કરી લેવા, ખાતામાંથી કાઢી લેવા, કેશ કરી લેવા, ગવર્મેન્ટને બતાવવા નહીં, પછી ઓછી આવકનું બધું કરીને બધું લઈ લેવું, એ આપણને આવડે, આ લોકોને આવડે? આવડે એ લોકોને, ના આવડે, આપણી શીખી જાય રોજ પવન લાગે તો. પણ જેટલું આપણને આવડે એટલું એને ના આવડે, તમે જુઓ એને ના આવડે. એ ગમે એટલા હોશિયાર કહેવાય ને તોય પણ એને કેવી રીતે એની હોશિયારીને ઊંધી કરી દેવી, એ બુદ્ધિ છે. એટલે એવા રાજાઓ, નીતિવાળા રાજાઓ, પણ એટલું ખરું આ લોકોનું, જો તમને ગોતવા પાછળ પડે તો તમારું તળિયે દળિયું કાઢી નાખે. જ્યાં સુધી વિશ્વાસ ઉપર ચાલે બધું જ કાગળ ચાલે, વિશ્વાસથી ઝેરોક્સ કોપી મૂકી દો, કોઈ ટ્રુ કોપી કરાવવાની જરૂર નહીં. પણ જેદી જો તમે કંઈક ફોલ્ટમાં આવ્યા તો જેટલું ખાધું હોય ને 25 વર્ષથી, એ બધું એ ગારે આંતરડે આંતરડું બહાર કાઢી નાખે. સારું કહેવાય, એવું તો હોવું જ જોઈએ ને, આટલી દયાથી કરે તો. હાવ ખોટું કરે તો એટલું જ કરવું જ પડે, ખોટું નથી. પણ રાજા એવો આવશે એવો ભગવાનનો સંકલ્પ છે. અન્યાય કરશે તે ગાંડો ગણાશે, તેનું ક્યાંય ઠેકાણું રહેશે નહીં. જે વિચાર કરીને સમજીને ચાલશે, વર્ષે, તેની શુભ કીર્તિ લોકમાં વધશે. શ્રીહરિના મુખથી બધું સાંભળીને લક્ષ્મણજી અતિશય ખુશ થયા. લક્ષ્મણજી બહુ રાજી થઈ ગયા. શ્રીહરિની મરજી વિચારીને બોલ્યા, આપ આજ્ઞા કરો તેવી હું સેવા કરું, હું સેવક છું, આપ તો મારા મોટા દેવ છો. એ વખતે ગંગા મૂર્તિમાન પ્રગટ થયા અને વરની પાસે આવીને બોલ્યા, ગંગાજી હજુ મહારાજને છોડતા નથી, આગળ મળ્યા હતા પાછા અહીં આવ્યા, પ્રગટ થયા, મૂર્તિમાન આવ્યા. હું રસોઈ બનાવીને લાવું છું, તમે મનમાં કાંઈ વિચાર કરશો નહીં, ચિંતા ના કરશો, હું રસોઈ બનાવીને હમણાં જ લાવું છું. મારા ઘરમાં અન્નનો કોઈ પાર નથી, ગંગાજીને હું ખોટ હોય, મને કોઈ રોકનાર કે ટોકનાર પણ નથી. ગંગાજી કે મને કોઈ રોકનાર ટોકનાર, મારા ઘરમાં મારું જ હાલે છે. જે સ્ત્રીને પતિદેવ ધામમાં જતા રહે પછી એને ગંગા સ્વરૂપ લખાય, ખબર છે ને? બહેનોની આગળ જ્યારે એના એનો પતિ જીવતો હોય ત્યારે લખાય અખંડ સૌભાગ્યવતી, અસૌ અખંડ સૌભાગ્યવતી, અને જ્યારે પતિ ધામમાં જાય તેની આગળ લખાય ગંગા સ્વરૂપ, એટલે કોઈ રોકનાર ટોકનાર નહીં, એને કેવા કહેવાય? ગંગા સ્વરૂપ. એટલે ગંગાજી કહે છે, મારા ઘરની અંદર મને કોઈ રોકનાર ટોકનાર નથી. આમ કહીને ગંગા રસોઈ તૈયાર કરવા ચાલ્યા ગયા. લક્ષ્મણજી તો મનમાં વિચારતા જ રહ્યા, લક્ષ્મણજી કે ભગવાન મને મળવા આવ્યા, ગંગાજી વચ્ચેથી લાભ લઈને હજુ મારે સેવા કરવાની, મારા ઘરમાં આવ્યા, ત્યાં ગંગાજી આવી ગયા. હવે ગંગાજી તો આખા પટ ઉપર ગંગાજીનું જ રાજ છે, ગંગાજી તો આખા પટ ઉપર આ બધું તપોવન ગણો, હરદ્વાર ગણો, ઋષિકેશ ગણો, મહારાજ જ્યાં જ્યાં જશે ત્યાં ગંગાજી તો આરે ના રે. લક્ષ્મણજી કે વાહ, કેવું પડે, મારે ઘેર ભગવાન આવે ને ગંગાજી લાભ લઈ ગયા. લક્ષ્મણજી તો મનમાં વિચારતા રહ્યા. પછી એ વખતે એમને અપરંપાર મેવાને મીઠાઈઓ લાવીને મૂક્યા. શ્રીહરિએ દેવને નૈવેદ્ય ધરાવ્યું, પછી તે પ્રસાદીને પ્રેમથી જમ્યા. લક્ષ્મણજીનો પૂર્વનો સ્નેહ વિચારીને પછી તેમને પ્રસાદી આપી. લક્ષ્મણજી મેવા મીઠાઈ પહેલાં લઈ આવ્યા, મારે ઘેર આવ્યા ના ગંગાજી ક્યાંથી વચ્ચે. મેવા મીઠાઈ લાવ્યા, મહારાજ જમ્યા, લક્ષ્મણજીને આપ્યો. લક્ષ્મણજીનો પૂર્વનો સ્નેહ, પ્રીત પૂરવની રે, પહેલાંની પ્રીત. કારણ કે લક્ષ્મણજી મહારાજને કયા સ્વરૂપે જોવે છે? રામ. એટલે મહારાજ આવે રામ રૂપની અંદર જ લક્ષ્મણજીને સુખ આપશે. એ પોતે રામચંદ્રજી છે એવું જ પાત્ર ભજવીને લક્ષ્મણજીને સુખ આપશે. એટલે વાતો પણ એ પોતે જાણે રામચંદ્રજી જ છે એવી જ વાતો કરશે. શાસ્ત્રને એટલા માટે સત્પુરુષ થકી સમજવું, કારણ કે અત્યારે આ વાત જેવી છે એવી બેઠી હું વાંચું અને બેઠે બેઠી જ તમે સાંભળો તો આ તરંગ પૂરું થાય ત્યાં આપણને નક્કી થઈ જાય કે મહારાજ એટલે રામચંદ્ર. આમાં મહારાજ આગળ હમણાં બધી એવી જ વાતો કરશે, એટલે આપણને તરંગ પૂરું થાય ત્યાં નક્કી થઈ જાય કે મહારાજ એટલે રામચંદ્ર. એટલે કોક જોઈએ સમજાવવાવાળો કે કેમ અહીંયા આમ વાત કરે છે. ગમે એવું શાસ્ત્ર સાંભળીએ, ગમે એવી વાત સાંભળીએ, પણ એક લિંક અંદર સતત ફિટ કરી રાખવાની. જેમ માળાની અંદર જેમ દોરો સોંસરો ચાલ્યો જાય, તેમ એક વાતને સોંસરી યાદ રાખી મૂકવાની કે ગમે એવું ચરિત્ર આવે પણ મહારાજ સર્વ અવતારના અવતારી છે. મહારાજે રામ રૂપે ત્યાં બધી સુખ લક્ષ્મણજીને આપવા આવું કર્યું છે, બાકી મહારાજ તો અવતારના અવતારી છે. આ સ્મૃતિ રાખીને ચરિત્રને સાંભળવું, ગાવું, વિચારવું,
તેનું સુખ બહુ આવે. લક્ષ્મણજી તુરંત ગાળેલું પાણી લઈ આવ્યા, શ્રીહરિએ હેતથી પીધું. આમ લક્ષ્મણજી શ્રીહરિની સેવા કરવા લાગ્યા. પછી શ્રીહરિએ પ્રેમ લાવીને ભાવથી લક્ષ્મણજીને પૂછ્યું, આપણે 12 વર્ષ સુધી વનમાં સાથે રહ્યા. શું બોલ્યા? સાથે રહ્યા. કોણ રહ્યું તું? રામચંદ્રજી નીલકંઠ વર્ણી. એ તો કોણ છે? આ વારનો જે અવતાર રે, એવો ન થાય વારમ વાર રે. નથી આવ્યા ને આવશું ક્યાંથી રે, સૌ જન જાણજો મન માંથી રે. નથી આવ્યા, આવશું ક્યાંથી? એ એમ કે છે 12 વર્ષ આપણે ભેગા રહ્યા. ટૂંકમાં અવતારોની અંદર શક્તિ તો આખરે અવતારીની જ છે. અવતારોની અંદર જે કોઈ સામર્થ્ય છે એ મહારાજનું જ છે. કોઈ પણ જગ્યાએ જે કાંઈ તાકાત દેખાય છે એ આખરે મેન પાવર સ્ટેશનમાંથી આવેલી છે, અને એ મહારાજ છે. જે કોઈ એક ભગવાન કહેવાય છે એ સ્વામિનારાયણ છે, એટલે ત્યાંથી જ આવેલું છે. એટલે એમ કહીએ તો એ ખોટું નથી. મહારાજ કે આપણે 12 વર્ષ ભેગા રહ્યા, વનમાં જાનકીજી પણ સાથે હતા, ત્યારે તમે મારી ઘણી સેવા કરી હતી, બહુ મારી સેવા કરી હતી તમે. દિન પ્રતિદિન અધિક અધિક આવતા દુઃખોને ખૂબ જ સહન કર્યા. તમે 12 વર્ષ સુધી વનની અંદર કેટલું બધું દુઃખ મારી સાથે સહન કર્યું. લક્ષ્મણજી એવું પાત્ર, એને તો કાંઈ વનવાસ હતો નહીં. દશરથજીએ લક્ષ્મણજી માટે વનવાસ નહોતો માગ્યો, પરંતુ લક્ષ્મણજીને રામચંદ્રજીમાં હેત, પોતાની પત્નીને મૂકીને રામચંદ્રજીની સેવાની અંદર ગયા. અને જે લક્ષ્મણજી આખા વનવાસ દરમિયાન એક ક્ષણ પણ ઊંઘ્યા નથી, એક ક્ષણ પણ લક્ષ્મણજી ક્યારે ઊંઘ્યા નથી. વનવાસની આખી રામચંદ્રજીનો આખા વનવાસ દરમિયાન લક્ષ્મણ ક્યારે ઊંઘ્યા જ નથી. અને પૃથ્વી ઉપર એક હાથ ખાડો કરીને હૂતા સેવક, સ્વામી જે લેવલે ઊંઘે ત્યાં મારે ના ઊંઘાય, આવી લક્ષ્મણજીની જબરજસ્ત સેવા નિષ્ઠા હતી. એ લક્ષ્મણજીને સાથે મહારાજ રામચંદ્રજીના સ્વરૂપે, રામચંદ્રજીના રૂપમાં, રામચંદ્રજી જે રીતે લક્ષ્મણજી સાથે રહ્યા એવી અનુભૂતિ સાથે લક્ષ્મણજીને સુખ આપી રહ્યા છે. લક્ષ્મણ ઝૂલા જે કહેવાય છે, લક્ષ્મણજીનું જે મંદિર છે, ત્યાં લક્ષ્મણજીના મંદિરને વિશે ગોખમાં મહારાજ બેઠા છે, થાળ જમે છે, લક્ષ્મણજી સાથે વાતો કરે છે. બીજી વાતો આપણે આવતીકાલ સાંભળશું. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વસ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ.